सूरत शहर में रस्ता पर मोबाइल में बात करता लोगों मोबाइल स्नेचिंग की घटनाओं सतत सामने आ रही है। मोबाइल स्नेचिंग करती एक गैंगना पांच सभ्यों ने पुलिस झड़पी पाड़ी है। पकड़ायेला इसमें पोताना मोजशोक पूरा करवा माटे आ काम करता होय तेवु पुलिस तपास में बाहर आव्यु छे। आ तमाम लोग सौराष्ट्र में रहता होय तेवा विस्तारों ने टार्गेट करीने मोबाइल ने स्नेचिंग करता होवानुं पुलिस तपास में सामे आव्यु छे। सूरत शहर में बनेल मोबाइल चोरी तेमज मोबाइल स्नेचिंग जे गुनाओ अनडिटेक्ट छे एमने डिटेक्ट करवा माटे तेमज आनी पाछळ जे गैंग काम करे छे ए गैंग ने पकड़ी पड़वा माटे मेरबन पुलिस कमिश्नर साहेब तथा एडिशनल पुलिस कमिश्नर श्री सरद सिंघल साहेब द्वारा क्राइम ब्रांच ने खास सूचना आपवामां आवेली हती। एने लईने क्राइम ब्रांचना दरेक पीएसआई पीआईसीओ आ बाबते वर्कआउट करी रह्या हता। दरमियान पीएसआई मेढा साहेब अने एमनी टीम ने एक स्पष्ट अने चोक्कस बातमी मळे छे के सुरभी सोसायटी पासे जे चौपाटी आवेल छे आई माता रोड पर त्यां जे पांच आरोपीओ छे एमां एक छे दिव्येश उर्फे दीवो हडिया, बीजो छे प्रदीप गलसरिया, त्रीजो छे भद्रेश कलसरिया, संतोष कलसरिया तेमज राजदीप डोडिया। आ पांचे पांच जणा भेगा थवाना छे अने एमनी पासे अगाउ जे ए लोकोए मोबाइल स्नेचिंग करेल छे ए मुद्दामाल साथे त्यां हाजर छे। आवी स्पष्ट अने ચોક્કસ બાતમી મળતા પીએસઆઈ મળ્યા અને એમની ટીમ દ્વારા એમને કોર્ડન કરી અને પકડી પાડવામાં આવેલ છે। આ પાંચેય વ્યક્તિઓ પાસેથી કુલે 12 મોબાઈલ મળી આવેલ છે તેમજ એક રોયલ એન્ફિલ્ડ થંડરબર્ડ બુલેટ પણ મળી આવેલ છે। સાથે આ પાંચેય વ્યક્તિઓ જે ચોરી કરવા જતા હતા જે વાહનનો ઉપયોગ કરતા હતા એમાં ત્રણ મોટરસાયકલ એમાં એક હીરો ડિલક્સ છે, સ્પ્લેન્ડર છે અને હોન્ડા સાઇન એ ત્રણ પણ મુદ્દામાલ અર્થે કબજે કરવામાં આવેલ છે। ટોટલ 12 મોબાઈલ, 3 મોટરસાયકલ અને 1 બુલેટ એમ કરીને 2,20,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ પાંચેય વ્યક્તિઓની ક્રાઇમ બ્રાન્ચ લાવી અને પૂછપરછ કરતા એને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ લોકો જ્યારે નીકળતા હતા અને કોઈ રાહદારી જ્યારે મોબાઈલ ઉપર ચાલતો મોબાઈલ ઉપર વાત કરતો હોય અથવા કોઈ જગ્યાએ મોબાઈલ ઉપર ગેમ રમતા હોય અથવા કંઈ ચેટ કરતા હોય તો આવી વખતે આ લોકો સ્નેચિંગ કરતા હતા ફોનનું અને પલાયન થઈ જતા હતા। તેમજ રાજીપ ડોડિયા છે એ અને એના સાથીદારો મળી અને બુલેટની પણ એને ચોરી કરેલી છે। તમામને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને એના રિમાન્ડની તજવીજ ચાલુ છે। વધુ ગુના ડિટેક્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે। સુરત શહેરમાં જે ચોરીના મોબાઈલ ચોરી તેમજ મોબાઈલ સ્નેચિંગ જે ગુનાઓ બનેલ છે એને અનડિટેક્ટ છે એમને પકડવા માટે ડિટેક્ટ કરવા માટે તથા જે આને એક જ મિનિટ હું આવાજ અવનવા વિડિયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।